સુરેન્દ્રનગરથી એક મહત્વપૂર્ણ સમાચાર કરીશું, તેના ઉપર નજર. જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે, સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને સહાયના નામે સરકાર મજાક કરતી હોવાનો આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે. ખેડૂતોના કપાસ, મગફળી, તલ જેવા પાકોને જે નુકસાન થયું, પારાવાર નુકસાન પહોંચ્યું, આખે આખા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા. જ્યારે સહાયની જાહેરાત થઈ, હજુ સુધી સરકાર દ્વારા કોઈ જ પ્રકારની સહાયની જાહેરાત કરવામાં આવી નથી, ત્યારે ખેડૂતોની જમીન ધોવાઈ પણ સહાયનો કોઈ જ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સર્વે જે કરાયો, પરંતુ તેની અંદર પણ તેઓ કહે છે કે કેવી રીતે સર્વે આપે કર્યો, જે ખેડૂતોને વ્યાપક નુકસાન છતાં સર્વેના નામે પણ નાટક કરવામાં આવતો હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે. અને સરકાર તેમની મજાક ઉડાવતી હોય તેવો આક્ષેપ પણ સુરેન્દ્રનગરના ખેડૂતો કરી રહ્યા છે. તો આજે અંગે વધુ માહિતી માટે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ જોડાઈ ગયા છે. ફઝલ, એક તરફ સહાયની વાતો તો થાય છે, પરંતુ સહાયના નામે મજાક થઈ રહી છે સુરેન્દ્રનગરના ખેડૂતો સાથે, શું વિગતો છે, સમગ્ર મામલો શું છે? સુરેન્દ્રનગર જિલ્લામાં 25 ઓગસ્ટથી લઈ 28 ઓગસ્ટ સુધીમાં સરેરાશ દરેક તાલુકાઓમાં 20 ઇંચ કરતા પણ વધુ વરસાદ ખાબક્યો હતો, જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લામાં જે કપાસ, તલ અને મગફળી જેવા પાકોનું 5.85 લાખ હેક્ટર જમીનમાં ખેડૂતોએ વાવેતર કર્યું હતું, તેનું જે ધોવાણ થયું છે તેનો નાશ થઈ ગયો છે. હજુ પણ ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયેલા છે, ત્યારે તંત્ર દ્વારા અને હાલની પરિસ્થિતિ મુજબ સરકાર દ્વારા ખેડૂતોને પાક નુકસાન અંગેની કોઈ પણ પ્રકારની સહાયની જાહેરાત નથી કરવામાં આવી. બીજી તરફ ખેડૂતો માટે ગુજરાત રાજ્યમાં 2020 પછી એક પણ યોજના એવી નથી બની કે ખેડૂતોને પાક નુકસાનની સહાય મળી શકે. હાલમાં ગુજરાત રાજ્યમાં એક પણ યોજના એવી નથી કે ખેડૂતોને સહાય મળી શકે, ત્યારે ખેડૂતોમાં રોષ છે. ખાસ કરીને જે કેન્દ્ર સરકારની STRFની જે પાક નુકસાન સહાયની યોજના છે, તેમાં ખેડૂતોને આ જે નુકસાન થયું છે તે પેટે સહાય મળી શકે છે, પરંતુ તેમાં પણ માત્ર 2 હેક્ટર જમીનનો ઉલ્લેખ કરવામાં આવ્યા હોવાનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે. અને ખેડૂતો હાલ જણાવી રહ્યા છે કે સરકાર દ્વારા માત્ર ને માત્ર ખેડૂતો સાથે મજાક કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં જે પાક નુકસાન અંગેનો સર્વે ચાલી રહ્યો છે, અત્યાર સુધીમાં 2 લાખ હેક્ટર જમીનનો સર્વે કરાયા હોવાનો તંત્ર દાવો કરી રહ્યો છે, પરંતુ બીજી તરફ ખેડૂતો એવું જણાવી રહ્યા છે કે ખેડૂતોના ખેતર સુધી સર્વેની ટીમો પહોંચી નથી. સર્વે માટે 70 જેટલી ટીમો તૈનાત કરવામાં આવી છે, જેમાં માત્ર ગ્રામ સેવક અને તલાટીઓને મૂકી અને આ સર્વે કામગીરી કરાવી સંતોષ અનુભવી રહ્યું છે. બીજી તરફ ગ્રાઉન્ડ લેવલ ઉપર જે ખેડૂતોને નુકસાન થયું તેનો સચોટ સર્વે હજુ સુધી રજૂ નથી કરાયો. એટલે સરકાર દ્વારા હજુ સુધી એક તરફ જે સહાય હોય છે તેની જાહેરાત નથી કરવામાં આવી, બીજી તરફ સર્વેના નામે પણ ખેડૂતો સાથે મજાક કરવામાં આવતી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. ત્યારે હવે ખેડૂતો સરકાર સામે લડી લેવાના મૂડમાં છે, કારણ કે ખેડૂતોને કપાસ, તલ અને મગફળી જેવા વ્યાપક નુકસાન પહોંચ્યું છે. કપાસ જેવા પાકો ખેતરોમાં સુકાઈ ગયા છે, તો મગફળી થઈ છે, પરંતુ આ વર્ષે પણ ખેડૂતોને સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે તેવું કોઈ વાતના વર્ણન નથી, જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના જે ખેડૂતો છે સરકાર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. અને ગુજરાતમાં તો એક પણ યોજના એવી નથી કે આ જે નુકસાન પહોંચ્યું છે તેની સહાય ખેડૂતોને મળે. તેના પ્રકારની એક યોજના લાગુ છે STRFની, તેમાં પણ 33% કરતા વધુ નુકસાન હોય તો સહાય મળી શકે, પરંતુ સર્વેના નામે નાટકો ચાલી રહ્યા હોવાનું ખેડૂતો જણાવી અને આ કોઈ પણ પ્રકારની નુકસાનીની સહાય નહીં મળી શકે તેવું ખેડૂતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. ફઝલ, સોમવારે સુરેન્દ્રનગરના મૂડીની અંદર જે ખેડૂત સંમેલન મળ્યું હતું, ખેડૂત સંમેલનની અંદર જેટલા આગેવાનો એકઠા થયા હતા, એક તરફ તે લોકો કહે છે કે સર્વે તમે કર્યો કઈ રીતે, કારણ કે કેટલાય ખેતરો સુધી તો અધિકારીઓ પહોંચ્યા જ નથી, આ પણ સૌથી મોટો સવાલ છે. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં સર્વેના નામે નાટકો થતા હોય તેવા બનાવો બની રહ્યા છે. ખાસ કરી જે ટીમો બનાવવામાં આવી છે, જેમાં માત્ર ગ્રામ સેવક અને તલાટીઓ મૂકી દેવામાં આવ્યા છે, તંત્ર તેને આ ટીમ ગણી રહી છે. અને એક પણ ગ્રામ સેવક છે તેની પાસે 7 જે ગામડાઓ આપવામાં આવ્યા છે, એ ગ્રામ સેવક 7 ગામનો સર્વે કેવી રીતે કરી શકે તે પણ એક મોટો સવાલ છે. ત્યારે સોમવારે જે ખેડૂતો એકત્રિત થયા હતા અને આ પ્રકારની જે માંગણી કરવામાં આવી હતી, ત્યારે આ માંગણીને લઈ અને ખેતીવાડી અધિકારીએ એવું જણાવ્યું હતું કે બહાર આવી ટીમો બોલાવવામાં આવશે, પણ હજુ સુધી આ સર્વેની ટીમો બહાર નથી બોલાવવામાં આવી, માત્ર સર્વેના નામે નાટક થતા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. તો સર્વે રજૂ કરવામાં આવે ને ખરેખર જે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયેલા છે, જે પાકોને નુકસાન થયું છે, જે પાકો સોથો પડી ગયો છે, તમામ પ્રકારના સચોટ અને સરકારમાં રિપોર્ટ રજૂ કરી અને આજે
ખેડૂતો છે તેમને સહાય મળે તે પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવે તેવું ખેડૂતો પછી રહ્યા છે. પરંતુ જે ગ્રાઉન્ડ લેવલ પર કહેવી જોઈએ કે સર્વેની પણ નથી થતી અને સરકાર દ્વારા હજી સુધી કોઈ આ નુકસાન અંગેની જાહેરાત પણ નથી કરવામાં આવી, જેને લઈને ખેડૂતો હાલ રોષ. બિલકુલ ફઝલ, આપ જોડાયા અને સમગ્ર વિગતો જણાવી.